નમસ્કાર મિત્રો, સમાવેશ ખ્યાલ અને નીતિ માળખું યુનિટ 4 4.4 રોલ ઓફ એનજીઓસ. શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન પ્રોજેક્ટ વર્ક પ્રેઝન્ટ બાય સાણથરા પૂજા, ગાઈડ બાય એમ વી વિકરિયા સર. રોલ ઓફ એનજીઓસ. સમાવેશી શિક્ષણમાં એનજીઓની ભૂમિકા. એનજીઓ એનજીઓનું ફૂલ ફોર્મ થાય છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. એનજીઓનો અર્થ, એનજીઓને અંગ્રેજીમાં નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન કહેવાય છે. નામ પરથી આપણે જાણી શકાય કે આ એક એવું સંગઠન છે જેમાં સરકારની કોઈ ભૂમિકા નથી. આ એક ગેરસરકારી સંગઠન છે કે જે સમાજના ધનિક લોકો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ એનજીઓ દ્વારા કરવામાં આવે છે. એનજીઓનું મુખ્ય કાર્ય, તેમનો મુખ્ય હેતુ સમાજ કલ્યાણનો છે. સમાજના બેસહારા લોકોને તેમણે મદદ કરવી, જેમ કે વિધવા સહાય, આવાસ, વધુને વધુ બાળકોને શિક્ષણ સાથે જોડવા, નિઃશુલ્ક શિક્ષણ આપવું, સ્વચ્છતા, પાણીની સુવિધા, અન્ન ક્ષેત્રો વગેરે જેવી સંસ્થાના કોઈ પણ ફાયદા વગર માત્ર ને માત્ર મદદ કરે છે. આ કોઈ એક વ્યક્તિ ન ચલાવી શકે કે તે કોઈ એક સંગઠન દ્વારા ચલાવવામાં આવે છે. એનજીઓની સમાવેશી શિક્ષણમાં ભૂમિકા. તો કે સમાવેશી શિક્ષણમાં એનજીઓની શું ભૂમિકા છે? ભારતના સૌથી દૂરના અને સીમાંત વિસ્તારમાં કાર્યક્રમો સાથે એનજીઓ એ સુનિશ્ચિત કરે છે કે શિક્ષણના અધિકારોના કાયદાનો લાભ સૌથી વંચિત બાળકોને સુધી પહોંચે. શિક્ષણનો ફેલાવો વધારવા માટેનું સૌથી મહત્વનું પાસું માતા પિતા અને સમુદાયો વચ્ચે જાગૃતિ ફેલાવવાનું છે અને દરેક બાળકને શિક્ષણની જરૂર છે. ભારતમાં શિક્ષણના પ્રસારને વેગ આપવા માટે એનજીઓની જરૂર કેમ છે? કે ભારત એક ભૌગોલિક અને વસ્તી વિષયક દ્રષ્ટિએ વિશાળ દેશ હોવાથી એકલી સરકાર તમામ બાળકોને શિક્ષણના ક્ષેત્રમાં લાવી શકતી નથી. આજે પણ ભારતમાં 17.7 મિલિયન બાળકો શાળા બહાર છે. શાળાઓમાં જાળવણી દર હજુ પણ ખૂબ ઓછી સંખ્યામાં જોવા મળે છે અને મોટી સંખ્યામાં બાળકો 8મા ધોરણનો વર્ગ પૂરો કર્યા પહેલા જ છોડી દે છે. છોકરીઓના શિક્ષણની સ્થિતિ ખૂબ ખરાબ છે, કારણ કે માનસિકતા એવી છે કે છોકરીઓને ભણાવી શકાતી નથી, કારણ કે તેઓને આખરે લગ્ન કરવાના હોય છે. આવા સંજોગોમાં શિક્ષણના લાભો સમાજના સૌથી નીચલા સ્તર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે નાગરિકો સમાજની ભૂમિકા વધુ મહત્વની બની જાય છે. કેટલીક બિનસરકારી સંસ્થાઓ એનજીઓસ ભારતમાં વંચિત બાળકો સુધી શિક્ષણનો વિસ્તાર કરવા માટે તદ્દન ગ્રાસ રૂટે કામ કરી રહી છે. ભારતમાં આઝાદી પછી એનજીઓની દેશના હાલની શિક્ષણ વ્યવસ્થાને નેટવર્કને મજબૂત કરવા માટે સખત મહેનત કરી રહી છે. તેથી વધુ ને વધુ બાળકોને શાળાએ જવાની અને ત્યાં જ રહેવાની તક મળે. એનજીઓએ વિશેષ સૌથી સારી બાબત એ છે કે તેઓ ગ્રાસ રૂટ લેવલ પર કામ કરી રહી છે, જનતા સાથે જોડાય છે અને જીવનમાં આગળ વધવા માટે સારું શિક્ષણ મેળવવાના મહત્વ પર જાગૃતિ ફેલાવે છે. તમે પણ એક એનજીઓને ભારતના સૌથી વંચિત બાળકોને શિક્ષિત કરવામાં અને ડોનેશન ટેક્સનો લાભ મેળવવામાં મદદ કરી શકો છો. ભારતમાં શિક્ષણના હેતુ માટે એનજીઓ કેવી રીતે યોગદાન આપી રહી છે? એનજીઓ દ્વારા સર્વ શિક્ષા અભિયાનની યોજના હેઠળ સમાવિષ્ટ શિક્ષણમાં એનજીઓએ ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. એનજીઓએ પીડબ્લ્યુડી અને તેમના પરિવારોની વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું છે, જેના કારણે વિકલાંગોને વધુ મુખ્ય પ્રવાહમાં સમાજમાંથી કેવી રીતે બાકાત અને અલગ પાડવામાં આવે છે તેની સમજમાં વધારો થયો છે. પરિણામે અધિકારો આધારિત વધુ પ્રવૃત્તિઓ વિકસી છે. એનજીઓ ગ્રાઉન્ડ લેવલ પર અસર હાંસલ કરતા નાના સ્તરોએ કામ કરવાની વૃત્તિ ધરાવે છે.
એનજીઓ મહત્વની ભૂમિકા ભજવે છે કે પેલું છે સત્તાવાર સહાય અને સરકારને વિકાસ માટે સફળ અભિગમો અપનાવવા પ્રોત્સાહિત કરે છે. બીજું, લોકોને તેના અધિકારો વિશે શિક્ષિત અને સંવેદનશીલ બનાવે છે. ત્રીજું, જાહેર જરૂરિયાતો માટે સત્તાવાર કાર્યક્રમોને અનુરૂપ કાર્ય કરે છે. એનજીઓ એ સંસાધન એકત્રીકરણ, સમુદાય સંવેદના, સમુદાય શિક્ષણ અને તાલીમ ક્ષમતા નિર્માણ, સામાજિક આર્થિક સશક્તિકરણ માટે મિકેનિઝમ વગેરે દ્વારા પીડબ્લ્યુડી માટે સીબીઆર સેવાઓના મુદ્દાઓને દૂર કરવા માટે ભાગીદારીઓ પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા બાકી રહેલી જગ્યાઓ ભરવાની પ્રયત્ન કરે છે. એસએસએ હેઠળ સમાવિષ્ટ શિક્ષણ માટે સરકાર સંકળાયેલા એનજીઓ પેલું છે કે વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોને સહાય અને ઉપકરણો પૂરા પાડવા, સમાવિષ્ટ શિક્ષણનું આયોજન અને સંચાલન કરે છે. પ્રાપ્ત થયેલ અનુદાન સહાય દ્વારા વિશેષ શિક્ષણની ડિલિવરીમાં સાધન સહાયક બને છે. સરકાર મુખ્ય પ્રવાહમાં અને વિશેષ શાળાઓને વધુ વચ્ચે વધુને વધુ કડીઓ વિકસાવે છે. સૌથી વધુ વંચિત બાળકોનામાં ગુણવત્તાયુક્ત શિક્ષણમાં પ્રવેશ માટે સુધારવા માટેનું બીજું મહત્વનું પાસું એ છે કે ભણવાનું એક મનોરંજન અનુભવ બનાવવું. બાળ શિક્ષણ એનજીઓ સેવ ધ ચિલ્ડ્રન શિક્ષકોને બાળ મૈત્રીપૂર્ણ અને અરસપરસ શિક્ષણ શીખવાની પદ્ધતિઓ ઉપયોગ કરી શિક્ષણ આપવા માટે તાલીમ આપે છે. એનજીઓ પુસ્તકાલયો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય રીતે સેટ કરીએ છે. કમ્પ્યુટર અને અંગ્રેજી વર્ગો ચલાવે છે. વધારાની અભ્યાસક્રમ પ્રવૃત્તિ અને રમતગમત માટે પ્રોત્સાહન આપે છે અને સુવિધાઓ આપે છે. ગ્રુપ લર્નિંગ અને એક શીખવાની પદ્ધતિ સાબિત થઈ છે જે શ્રેષ્ઠ છે, જે બાળકોને વધુ સારી અને ઝડપી શીખવામાં મદદ કરે છે અને તંદુરસ્ત સ્પર્ધાને પણ પ્રોત્સાહન આપે છે. વર્ગખંડમાં સેવ ધ ચિલ્ડ્રન પ્રોત્સાહન કરે છે અને બાળકોને જૂથમાં શીખવવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કોલકાતા અને દિલ્હી જેવા મહાનગરોમાં મોટી સંખ્યામાં શહેરી ગરીબો અને રહે છે, જે ઝૂંપડપટ્ટી અથવા ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં રહે છે. આ સમુદાયોમાં બાળકો મોટા ભાગે બાળ મજૂરીમાં સંકળાયેલા હોય છે અને તેમની શિક્ષણની બહુ ઓછી કોઈ કે પહોંચ હોતી નથી. સેવ ધ ચિલ્ડ્રન શેરીના બાળકો અને બાળ મજૂરો માટે શિક્ષણ કેન્દ્રો ચલાવે છે, જે સામાજિક રીતે બાકાત સમુદાયોમાંથી આવે છે, જ્યાં તેમને શિક્ષણ અને અથવા શાળા પછી સહાય પૂરી પાડવામાં આવે છે. આ વિચાર આ બાળકોને માવજત કરવાનો અને પરિચારિક શાળામાં કૂદકો મારવામાં મદદ કરે છે. નિષ્કર્ષ, ભારત જેવા વિશાળ દેશમાં વિવિધ ખૂણા અને ખૂણા સુધી શિક્ષણના પ્રસારમાં એનજીઓએ ભૂમિકા ભજવી છે. તેનું મહત્વ નિર્વિવાદ છે. હાલની સરકારી મશીનરી સાથે મળીને એનજીઓએ સુનિશ્ચિત કરી છે કે શિક્ષણ મેળવવાની વાત આવે ત્યારે કોઈ બાળક પાછળ ન રહે. આભાર.